વલસાડ સિટી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનનો અમલ થાય તે માટે તમામ પોલીસ જવાનોનું હેલ્મેટ સાથે રોલ કોલ લેવામાં આવ્યો હતો. વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ એસ જે પટેલ દ્વારા રોલ કોલ દરમિયાન તમામ પોલીસ કર્મચારીઓને હેલ્મેટ સાથે રાખવાની સૂચના આપવામાં આવી હતી અને જો કોઈ પોલીસ કર્મી પણ ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવી પોલીસને પણ ટ્રાફિક નિયમનનો ચુસ્તપણે અમલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને કે જે વર્તમાન જે ટ્રાફિકના જે કાયદાનું સુધારો આવેલો છે સરકાર દ્વારા, જે ટ્રાફિકની અમલવારી તો ચાલુ હતી જ, પરંતુ જે સરકાર દ્વારા જે સુધારા કરવામાં આવ્યા છે અને વધુ જે ચુસ્તપણે અમલવારી કરવા માટે પહેલાં એમ કે પોલીસે આમની અમલવારી કરવી જરૂરી હોય, જેથી આજરોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને અમે પોતાને જે વાહનમાં પોતે આવે છે એમની સાથે હેલ્મેટ પહેરીને જાવે એવો અમે આગ્રહ રાખતા હોય. તમામ પોલીસ સ્ટાફને હેલ્મેટ સાથે હાજર રખાવેલા અને તેઓને સમજ આપેલી કે ભાઈ જે નવો કાયદો આવેલો છે તેનું અમલવારી ઉપરાંત કાયદા ઉપરાંત પણ આપણું એમ કે અંગત સુરક્ષા માટે આ હેલ્મેટ આપણને ઘણો ફાયદાકારક છે, જેની જાણકારી આપી. હેલ્મેટ પહેરવાથી જે એક્સિડન્ટ અકસ્માતો થાય છે તેમાં આપણી કેવી રીતે સુરક્ષા મળે છે, આપણી સુરક્ષા વધતા આ સુરક્ષાથી આપણા પરિવારને પણ ફાયદા થાય છે. આપણા સર અત્યારે જે હાજરી લેવામાં આવી રહી છે તો તેને લઈને હેલ્મેટ લાવવું જરૂરી છે એવું કંઈ ખરું? હા, ચોક્કસ અમે એટલા માટે જ હાજરી રાખેલી છે કે જે સરકારશ્રીના ટ્રાફિકના જે અમલવારીના કાયદાનું અમલવારી કરાવતા પહેલાં તમામ પોલીસે એની અમલવારી કરવી જરૂરી છે. જે અમલવારી થાય છે કે કેમ તે જાણવા માટે ખાસ એક રોલ કોલ રાખવામાં આવેલો, જે રોલ કોલમાં તમામને સૂચના આપવામાં આવેલી હતી કે ભાઈ તમે તમારો વાહનમાં જ્યારે પણ આવો છો ત્યારે જે હેલ્મેટ પહેરીને આવો છો તે હેલ્મેટ સાથે રાખો, એટલે જેટલા પણ કર્મચારી મોટરસાઇકલથી આવે છે તે તમામ કર્મચારીઓ પોતાનો હેલ્મેટ લઈને આવેલા અને તેઓને ખાસ સૂચના આપવામાં આવેલી છે કે જ્યારે પણ કોઈ પણ કર્મચારી એમ કે હેલ્મેટ વગર જો પકડાશે કે ટ્રાફિકનો કોઈ પણ નિયમ ઉલ્લંઘન કરતા જણાશે તો તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે એવી તમને સમજ અને જાગૃતિ આપેલ છે.